નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. તો ધોરણ 8 એમાં જે વિષય ગુજરાતી અને આપણે જોતા હતા કાવ્ય 16 સુદામા બેઠા શ્રી કૃષ્ણ દેવરે તેમાં કૃત આખ્યાનની અંદર આપણે એના વિશે આગળ જોયું. ત્યારબાદ હવે ચાલો સમજીએ કાવ્યને વિસ્તારપૂર્વક, તેનો ભાવાર્થ જોઈએ. તો શ્રી કૃષ્ણની આઠે પટલાણીઓ જુદી જુદી સેવાઓ કરી રહી છે, કૃષ્ણને બજાવવા માટે કરી અને તેઓ સેવા કરે છે. બીજી 100 સહસ્ત્ર છે સે અમારે કો હંસ ગતિ ગજ ગામારે. બીજી 100 હજાર સ્ત્રીઓ છે, કોઈ શ્યામ છે, કોઈ હંસના જેવી ચાલવાળી છે, ગજ ગામા એટલે કોઈ હાથીને જેવી ચાલવાળી છે. મૃગનેણી કોઈ ચકોરી રે, કોઈ સામાણી કોઈ ગોરી રે, કોઈ હરણા જેવી નેત્રોવાળી છે, કોઈ ચકોર છે, કોઈ શ્યામ છે અને કોઈ ગોરી છે. કો મુગ્ધા બાલ કિશોરી છે, કો શ્યામ છબીલી ચોરી છે, ખડકાવે કંકણ ગોરી રે, સપડા તે લેચિત ચોરી રે. તો કોઈ મુગ્ધા બાલ કિશોરી છે, કોઈ શ્યામ છબીલી ચોરી છે, ખડકાવે કંકણ ગોરી રે અને કંકણ ખંકડાવેલી છે એટલે કે બંગડી કોઈ ખંકડાવેલી છે, ચપડા લે તે ચિત્ત ચોરી રે, ચપ્પલ ચિત્ત ચોરી રહી છે. કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રિજવી સંગમ જાચે રે, હરી આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર ભીરા જે નાના ભાતી રે. કોઈ ચતુર છે, એ ચતુર સંગત નાચી રહી છે સંગતે, કોઈ રિજવી સંગમ નાચે રે અને કોઈ અમને રિજવી રહી છે. હરી આગળ રહી ગુણ ગાતી રે, ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રી મંડળ વીણા વાજે રે. તો આ વગાડવાના વાજા છે, ચંગ મૃદંગ અને ઉપંગ એ ગાજી રહ્યા છે અને મંડળ વીણા પણ વગાડી રહી છે. ગંધર્વા કળાકો કરતી રે અને ગંધર્વા કળા કરીને નાચી રહી છે ગંધર્વની જેમ. ફટકે અંબર કર્મ ધરતી રે, ફટકે અંબર હાથમાં વસ્ત્ર આપી રહી છે. ચતુરા નર ચૂકે ચાલ રે, ઊંડે ભરને જેમ મરાલ રે, નેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીજા શ્રી રણછોડ લાય રે. તો ચતુર ચાલનો લય ચૂકતી નથી, ઊંડે ભરમે જેમ મલા મરાલ રે, મરાલ એટલે હંસ, કોઈ હંસની જેમ મરમને હંસની ચાલે ચાલી રહી છે મરમથી. નેનકા અને ઉર્વશીની અને એક સમાન છે, જોડ છે, તેથી વિજ્યા શ્રી રણ છોડ રે અને તેનાથી કૃષ્ણ ભગવાન છોડ લાય વિજ્યા છે એટલે કે ખુશ થયા છે, આનંદ ભય છે. એમ થઈ રહ્યો થઈ થઈ કાર રે, રસ મગ્ન છે વિશ્વા ધાર છે, ધાર રે એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે. તો આવી રીતે થઈ થઈ કાર આનંદ ભય થઈ રહ્યો છે અને એના રસમગ્ન વિશ્વાધાર છે અને એનો રસપાન વિશ્વાધાર કૃષ્ણ ભગવાન કરી રહ્યા છે, વિશ્વનો આધાર. એવા એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે અને એવા સમયે આપણો આનંદ મોત આનંદ થઈ રહ્યો છે. એટલે કે એવે સમયે દાસી ભારતી આવે છે, દોડતી આવે છે, નાથે પાસે બોલાવી રે અને નાથે ભગવાને એને પાસે બોલાવી બોલાવે છે. બોલી સહેલી શિષ્ય નામી રે, દ્વારે દ્વિજ ઉભો છે સ્વામી રે, અને શિષ્ય નમાવી જોડે નમાવી અને એ બોલી રહી છે. દ્વારે દ્વિજ ઉભો છે સ્વામી રે,
દ્વારે એટલે દરવાજા પાસે દ્વિજ એટલે કે બ્રાહ્મણ આવીને સ્વામી જેવો લાગે છે એટલે આવીને ભેલો છે દરવાજે ન હોય નારદજી અવસ્વ મેવરે ન હોય વશિષ્ઠ ને વામદેવ રે ન હોય દુર્વાસા ને અગસ્ત્ય રે નથી લાવ્યો કોઈની બે અગસ્ત્ય રે મેં તો જોયા ઋષિ સમસ્ત રે નથી નારદજી લાગતા નથી અવસ્વ મેવ લાગતા નથી વશિષ્ઠ મુનિ કે નથી વામદેવ ઋષિ નથી દુર્વાસા મુનિ ને નથી અગસ્ત્ય ઋષિ મેં તો આ બધા ઋષિઓને અને જોયેલા છે પણ અમારા કોઈ ઋષિ લાગતા નથી ન હોય વિશ્વામિત્ર ને અત્રી રે નથી લાવ્યો કોની પત્રી રે દુખે દરિદ્ર સરખો ભાસે રે એક કુંભી પાત્ર છે પાસે રે તો નથી વિશ્વામિત્ર મુનિ કે નથી અત્રી ઋષિ નથી લાવ્યો કોની પત્રી એટલે આત્મા કોઈ પત્ર બીજો પણ લાવ્યો નથી દુખે દરિદ્ર સરખો ભાસે છે અને બધામાં એમના દરિદ્ર દુખી હોય એવો લાગે છે એકદમ નાનો માણસ હોય એવો એકદમ સામાન્ય માણસ લાગી રહ્યો છે ગરીબ ગરીબ લાગી રહ્યો છે એક તુંબી પાત્ર છે પાસે રહે અનેની પાસે ભક્ત ને પત્ર એક તુંબી પાત્ર પાસે છે બીજું કઈ એની પાસે દેખાતું નથી પિંગલ જટાને ભસ્મે ભર્યો રે સુધા રૂપિણી સ્ત્રીએ તે ભર્યો રે શેરીએ ઉભા થોકે ઠોકરે તેને જોવા મળ્યા બહુ ડોકરે પિંગલ જટાને ભસ્મે ભર્યો લાંબી જટાવાળો છે અને એ જટાની અંદર ભસ્મ લગાડેલું હોય એવો છે અને સુધા રૂપિણી સ્ત્રીએ તે ભર્યો રે દુઃખી સ્ત્રી હોય એને આ ભરેલો છે શેરીએ ઉભા થોકે થોકરે અને શેરની અંદર અને બાજુ શેરીઓમાં લોકો ઓળે ઓળેને ઉભા છે તથા તેને જોવા મળ્યા બહુ ડોકરે અને આ દ્રશ્ય બધા લોકો જોવા માટે ઓળે ઓળ્યા છે તેણે કહાવ્યું કરીને પ્રણામ રે મારો સુદામો છે નામ રે જ્યારે દાસીનો બોલ સાંભળીને રે હે હે કરી ઉઠ્યો સાંભળ્યો રે અને તેણે નમસ્કાર કરી અને શું કેવડાવ્યો છે દાસી કહે છે કે પ્રણામ કરીને કેવડાવ્યો છે કે મારો સુદામો નામ છે જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે ત્યારે દાસીએ કીધું કે સુદામો છે ત્યારે ભગવાને સુદામો નામ સાંભળ્યું એ સાંભળતાની સાથે હે હે કરીને ઉઠ્યો સાંભળ્યો રે અને નામ પડ્યો પોતાનો મિત્ર યાદ આવ્યો ત્યારે એને કરી અને તેઓ એકદમ સાંભળ્યો સાંભળ્યોજી એકદમ પોતે સયા પથારી ઉપરથી એને કરીને ઉભા થઈ જાય છે પછી આગળ કહે છે મારો વાળ સ્નેહી સુદામો રે હું તો દુખિયાનો વિષામો રે ઉઠી ધાયા જાદવ રાય રે ભોજન પહેર્યા પાય રે મારો વાળ સ્નેહી સુદામો છે એવું નામ સાંભળ્યું કે મારો વાળ સ્નેહી સુદામો આવ્યો છે હું દુખિયાનો વિષામો છું કે એ દુખિયાનો વિષામો છે એ મારા દુખિયાનો સમયનો વિષામો છે ઉઠીને ધાયા જાદવરાય એટલે કે ઉભા થઈ અને જાદવરાય જાદવરાય ઘણા બધા નામો આપે છે એમાં મધ્ય કૃષ્ણ ભગવાન માટે અનેક નામો આપેલા છે તે ઉઠી અને જાદવરાય ચડે છે ભોજન પહેરે પાયરે અને પગમાં પિતાંબર ભોમ ભરાય રે જય રૂકમિણી ઊંચું સાય રે આનંદે ફૂલી ઘણું કાય રે હૃદય ભર શ્વાસ ન માય રે અને દોડે છે દોડવા માટે છે જાદવરાય ત્યારે પિતંબર પિતંબર એટલે એનું વસ્ત્ર છે કૃષ્ણ ભગવાન
જમીન ઉપર ત્યારે જય રુકમણી ઊંચો સાહેરે એટલે રુકમણી એની પાછળ પાસ સાથે સાથે જાય છે અને એનું જે કપડું છે પીતાંબર વસ્ત્ર છે એ વસ્ત્ર ઊંચો ખોસે છે શ્રી કૃષ્ણ ભગવાનને જો ખોસે છે કપડું આનંદે ફૂલી ઘણું કાયરે હૃદય ભરસવાસના માયરે આનંદમાં અને આનંદમાં એ ઘણું કાય શરીર એકદમ ભરાઈ જાય છે ભરાઈ ભરાઈ શ્વાસ ભરાઈ જાય છે આખા શરીરમાં હૃદય ભરસવાસના માયરે અને દોડે છે આનંદમાં આનંદમાં ઉત્સાહમાં મિત્ર મળવા માટે આખું શરીર હૃદય ભરસવાસ ચમકતા નથી હૃદયમાં ઢળી પડે વળી બેઠા થાય રે એક પલક તે જોડું રહી જાય રે અને દોડતા દોડતા શ્વાસ ભરાઈ ગયો છે એટલે તેઓ ખરીફમાં નીચે જમીન ઉપર પડી જાય છે અને ફરી પાછા ઉભા થઈ અને ફરી પાછા દોડવા માંડે છે એમાં તો પડી જમીન ઉપર ઉભા થાય છે એટલી વારમાં તો એક જુગ ઉભી જાય એટલો સમય એને લાગે છે મિત્રોને મળવા માટે મિત્રો એટલા માટે એ આગળ પછી શું કહે છે તો શ્રીઓને કહેતા ગયા ભગવાન રે પૂજા થાળ કરો સાવધાન રે આ હું ભોગવું રાજ્ય સંત રે તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે અને દોડતા દોડતા તેમની પ્રાણીઓને સ્ત્રીઓને શું કહેતા ગયા ભગવાન કહેતા ગયા કે પૂજા થાળની તૈયારી કરો અને સાવધાન થઈ પૂજાની સામગ્રી તૈયાર કરો કેમ કારણ કે હું આ ભોગવું છું રાજ્ય સંત કરી દેજો અને આગળ આપણે આ તક એ લઈશું.